નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં નવમા ધોરણની ભાવિક સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિડીયો શરૂ કરતા પહેલા તમારા માટે એક ખાસ સૂચન છે જો તમને વિડીયોના અક્ષર ન વચાતા હોય તો તો ઉપર આપેલા સેટિંગ બટનને ટચ કરીને ક્વોલિટીને આવી રીતે હાયર પર સેટ કરો જેનાથી તમને વિડિયોના અક્ષરો સરળતાથી વચાઈ શકે હવે આપણે સોલ્યુશન શરૂ કરીએ વિકલ્પો લખો પહેલું ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો સી વાસ્કો ગામા બીજું ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું તો બી વોરન હેસ્ટિંગ્સ ત્રીજું ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો બી ડેલ હાઉસીના ચોથું વિધાન ખોટું છે તો પ્લાસીના કંપનીને બંગાળા બિહાર અને ઓરિસ્ાની દીવાની સત્તા મળી પાંચમો અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો એ ટીપુ સુલતાન છઠ્ઠું નીચે આપેલા જોડકાને ધ્યાનમાં લઈ સાચો વિકલ્પ પસંદ કરો તો એ જોડકું નીચેની ખાલી જગ્યા વિકલ્પો પસંદ કરીને પૂરો તો પહેલું ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું માં પોર્ટુગીઝ નાવિક ખાલી જગ્યા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી તો વાસ્કો દ ગામા બીજું ઈસવીસન સોળસો સત્યાસી માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યા ખાતે વડું મથક સ્થાપ્યું તો સી મુંબઈ ત્રીજું ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું તો બી સોળસો અડસઠમાં ચોથું કેફ ઓફ ગુડ હોપ ભુશિરની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો બારથાલુમિયો ડાયજે પાંચમું અમેરિગો વેસ્પુચીની સ્પષ્ટતા મુજબ કોલમ્બસે શોધેલો નવો પ્રદેશ ખાલી તરક ખાલી જગ્યા તરીકે ઓળખાયો તો સી અમેરિકા શબ્દ સંકલ્પના સમજાવો તો પેલું કિલ્લેબંધી

ચોથું કાચો માલ કુદરત તરફથી મળતી એવી પેદાશો કે જેના પર પ્રક્રિયા કરવાની બાકી હોય તેને કાચો માલ કહે છે પાંચમો આર્થિક શોષણ મહેનત કે શ્રમના બદલામાં યોગ્ય પૈસા ન આપવામાં આવે તો તેને આર્થિક શોષણ કહેવાય જોડકા જોડો એમાં પહેલા જોડકામાં પહેલામાં ડી બીજામાં ઈ ત્રીજામાં એ ચોથામાં બી બીજા જોડકામાં પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ અને ચોથામાં બી પ્રશ્નોના જવાબ એક

પહેલામાં ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખરું ચોથામાં ખોટું અને પાંચમામાં ખરું વ્યક્તિઓનો પરિચય આપો પહેલું ટીપુ સુલતાન ટીપુ સુલતાન મૈસુરના વાઘ તરીકે જાણીતો હતો ટીપુ સુલતાન સાથે અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કર્યો હતો બીજું વેલેસલી જ્હોન સ્યોર પછી વેલેસલીને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો વેલેસલીએ સહકારી સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી ત્રીજું કોર્નવોલિસ કોર્નવોલિસ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને જીત મેળવી એક બે વાક્યમાં ઉત્તર લખો પહેલું ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર કયા કયા માર્ગે થતો હતો તો ભારત અને યુરોપ વચ્ચે વ્યવહાર જમીન માર્ગ તેમજ જળમાર્ગે થતો હતો બીજું કોણે પુરવાર કર્યું કે કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો છે તો કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો છે એ પુરવાર અમેરિકાના વ્યુ વસપુચીએ કર્યું હતું ત્રીજું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી કોઠી કયા શહેરમાં સ્થાપી હતી તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી કોઠી સુરત શહેરમાં સ્થાપી ચોથું અંગ્રેજોની કઈ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા હતા તો અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા હતા પાંચમું પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાના વચ્ચે થયું છઠ્ઠું ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ તો ભારતમાં સૌ રેલવેની શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે થઈ હવે આ પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર લખાનો પહેલો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો આ અક્ષરે લખેલું છે તેથી તમને કરીને લખી લેવા વિનંતી બીજું ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની યુરોપની બજારોમાં માંગ રહેતી હતી તો પ્રાચીન કાળમાં યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય વસ્તુની માંગ રહેતી હતી ત્રીજું ભારત આવવાનો જળમાર્ગ શોધવાથી કઈ કઈ પ્રજા વેપાર કરવા આવી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યા બાદ સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા ભારતમાં વેપાર કરવા આવી પોર્ટુગીઝને મળેલી વેપારીની સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી ત્યારબાદ ભારતમાં ફ્રેન્ચ પ્રજા અને અંગ્રેજોનું આગમન થયું ચોથું મૈસુર વિગ્રહ કોની કોની વચ્ચે થયો તેનું શું પરિણામ આવ્યું ભારતના પ્રથમ ગવર્નર વોરન હેસ્ટિંગ્સના સમયમાં કંપની અને મરાઠાઓ કંપનીનો મરાઠા સાથે પ્રથમ મૈસૂર વિગ્રહ થયો મૈસૂરના હેડર સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને ગવર્નર જનરલ કોર્ન વોલિસના સમયમાં તેનો ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ પરિણામે ટીપુ સુલતાનને સંધિ કરવા સંધિ કરવાની સ્વીકાર સ્વીકારવાની ફરજ પડી ચોથા મૈસૂર વિગ્રહમાં કંપનીએ નિઝામનો સાથ લઈ મૈસૂર પર આક્રમણ કર્યું પરિણામે ટીપુ સુલતાન લડતા લડતા મૃત્યુ પામ્યો હવે મિત્રો પાંચમો વેલેસલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ છે તો આ ફોટામાં ખૂબ જ સુવાચ્ય અક્ષરે લખ્યું હોવાથી પાઉસ કરીને મિત્રો તમને લખી લેવા વિનંતી હવે છઠ્ઠું ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો મિત્રો આ પણ સુવાચ્ય અક્ષરે છે એટલે આ પણ પાઉસ કરીને લખી લેવા વિનંતી ની ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો સતારા જેતપુર સબલપુર ઉદયપુર ઝાંસી બઘાત નાગપુર અવધ કર્ણાટક અને તાંજોર નીચેના ઉત્તર માગ્યા મુજબ લખો પેલું પોર્ટુગીઝો એ ભારતમાં વ્યાપારી કોઠી ક્યાં ક્યાં સ્થાપી કઈ રીતે પોર્ટુગીઝોએ ભારતમાં સુરતના નવાબની પરવાનગી મળતા તેમણે સૌપ્રથમ કોઠી ત્યાં સ્થાપી સોળસો તેરમાં શરૂઆતમાં વર્ષોમાં કંપનીએ સુરત ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીએ ત્યાં જોખમ દેખાયું તેથી તેના બાદ કંપનીએ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધીને

સિધા અંકુશ નીચે મુક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસ ગવર્નર અને મૈસૂરના હેદરલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્ને આવ્યો

ત્રીજુ કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો તો તે પણ તમને પાઉસ કરીને લખી નાખવા વિનંતી હવે જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ નોટિફિકેશન ઓન રાખજો જેનાથી તમને આવાને આવા વિડિયો મળતા રહે બાય